તો ભાજપમાંથી મહિલા ઉમેદવાર તરીકે રમીલા બારાની પસંદગી કરવામાં આવી છે. આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે ભાજપ દ્વારા રમીલા બારાની જે ઉમેદવારી કરાવવામાં આવી રહી છે આને લઈને રમીલાબેન બારાની પ્રતિક્રિયા કેવા પ્રકારની જોવા મળી રહી છે? નરેન્દ્રસિંહ, હાલ અમે રમીલાબેન બારાના ઘરે છે. આપ જોઈ શકો છો કે તેમની સવાર છે તે પરિવાર સાથે થઈ છે. પરિવારના તમામ સભ્યો આજે ડાઇનિંગ ટેબલ પર છે. જોકે રમીલાબેનનું કહેવું છે કે આ એમનું રૂટીન છે, સવાર હંમેશા પરિવાર સાથે થતી હોય સીધી એમ સાથે વાત કરી. રમીલાબેન, આજની સવાર તમારી માટે અલગ કઈ રીતે છે? હું અલગ એટલા માટે કહું છું કે આજે હું વર્ષોથી જે કામ કરું છું, મારા પિતાજી પણ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા અને કામ કરતાં કરતાં આજે અમારી વચ્ચે નથી, પણ એમના પગલે ચાલીને અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી કદર કરી છે, એમ કોબેન અને માન્ય નરેન્દ્રભાઈએ આજે મને જે તક આપી છે, આમ તો મને પહેલેથી ખૂબ તક આપી છે. હું અધિકારી હતી, પછી ચૂંટણી એમએલએની લડી, લોકસભાની પણ લડી, વચ્ચે ધારાસભ્ય પણ પેટા ચૂંટણીમાં બની, પણ ત્રણ ટર્મથી હું વાઇસ પ્રેસિડેન્ટ છું. જ્યારે જોવા મળે છે કે રાજકારણની અંદર ખૂબ ઓછી મહિલાઓ એવી હોય છે કે જે ટોપ સુધી પહોંચતી હોય છે અથવા ટોચ સુધી પહોંચતી હોય છે, આજે આપ મહિલા પ્રતિનિધિત્વ બી કરી રહ્યા છો, રાજ્યસભામાં આપ જઈ રહ્યા છો, કોનો આભાર માનો છો, શ્રેય કોને જાય છે? જનરલી મહિલાઓ ખૂબ કામ કરે છે, નથી કામ કરતા એમ નહીં. આપણા ગુજરાતમાં જ આપણા આનંદીબેન જુઓ, અમારા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત છે. એવી અનેક મહિના વિભાવરીબેન દવે પણ કામ કરી રહ્યા છે અને આપણા મુખ્યમંત્રીના વાઇફ માન્ય શ્રીમતી અંજલિબેન પણ એમના પતિને પગલે ચાલીને પણ ખૂબ કામ કરે છે, એ પણ આ સૌને પ્રેરણાદાયક છે. ત્યારે હું કહીશ કે બહેનોને એમના પરિવારમાંથી જો સાથ ને સહકાર મળે, જે આપ જોઈ શકો છો કે મારા પરિવારમાં મારા હસબન્ડ હોય, મારા દીકરી હોય કે મારા દીકરો હોય કે પુત્ર વધુ, પહેલેથી જ એ પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ છે. જ્યારે આખો પરિવાર આટલો સપોર્ટ કરે છે તો રમીલાબેન રાજકારણી એ ઘરની બહાર છે કે ઘરમાં છે? કેમ કે બહુ ઓછા પરિવારો આ રીતે એક યુનાઇટેડ જોવા મળતા હોય છે, આની પાછળનું કારણ શું છે? એનું કારણ છે, જ્યારે મહિલા ઘરમાં હોય ને ત્યારે પરિવારની બની રહે છે અને બહાર જાય ને ત્યારે પ્રતિનિધિઓની એટલે પ્રજાની બની રહે ને, અને બંનેને સાથે સમન્વય કામ કરે ને, તો હું માનું છું મહિલાને ક્યારેય તકલીફ નથી પડતી. અને મહિલા ક્યારેય એમ ના માને કે મને કોઈ સપોર્ટ કરે કે ના કરે. અને કામ કરતી બહેનો આપ જોઈ શકો છો, આજે મારા જેવી વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ, અમિતભાઈ, જીતુભાઈ, ભીખુભાઈ અને વિજયભાઈ અને નીતિનભાઈને આખી પ્રજાએ મારા પર કળશ ઢોળ્યો છે. ત્યારે કેટલા વાગે ફોર્મ ભરવા જશો અને આગામી દિવસોમાં આપના મહત્વના મુદ્દા કયા રહેશે? બસ જનરલી અમે 12:39 હું ફોર્મ ભરવાની છું, સાથે સાથે અમારા બીજા સાથી પણ આજે ફોર્મ ભરવાના છે. અને ત્યાર પછી હું તો જ્યારથી 2002થી પાર્ટીમાં એકદમ સક્રિય છું, અધિકારી પણ હું છોડીને, ત્યારે એ જ આજે મારો કાર્યક્રમ અટકશે નહીં કે હું ફોર્મ ભરું તો હું મારા વિસ્તારનું કામ નહીં કરું, હું રાજ્ય પ્રજાનું કામ નહીં કરું, ભારતીય જનતા પાર્ટીનું કામ કરું એમ નહીં, હું બમણા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ. બિલકુલ નરેન્દ્રસિંહ, જોઈ શકો છો કે એક અલગ ઉત્સાહ છે, એક અલગ જોશ છે. સ્વાભાવિક છે કે જ્યારે સમાજનું કામ કરવા માટે કોઈ વ્યક્તિ પોતાનું અધિકારી તરીકેનું પણ જો યાર પદ છોડ્યું હોય અને રાજ્યસભામાં જતા હોય તો ખુશી પણ છે, આભાર પણ માની રહ્યા છે અને પરિવારમાં પણ એક ખુશીની લાગણી છે. જી, આભાર કિંજલ સમગ્ર જાણકારી બદલ. તો ભાજપના બે ઉમેદવારો આજે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે ત્યારે અનેરો ઉત્સાહ પણ જોવાઈ રહ્યો છે.